રામ, સીપીયુ એ કમ્પ્યુટરનું હૃદય છે, તેથી કમ્પ્યુટર સિસ્ટમની અંદર સીપીયુ એક મહત્વનું સાધન છે. સર, એવું તો શું છે તો તેનું આટલું બધું મહત્વ? કમ્પ્યુટર સિસ્ટમમાં સીપીયુ એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, જેની અંદર કમ્પ્યુટરને સોંપવામાં આવેલા દરેક કાર્યો થાય છે. સર, જુઓ, સીપીયુ દરેક કાર્ય કરે છે તો તેની સાથે બીજા સાધનો કેમ જોડવામાં આવે છે? કમ્પ્યુટર સિસ્ટમમાં જોડવામાં આવેલા સાધનો એ સીપીયુના અંગો છે, જેના દ્વારા સીપીયુ ડેટા મેળવે છે અને માગ્યા પ્રમાણે આઉટપુટ આપે છે. સર, થોડુંક અઘરું પડે છે. રામ, તું જા, આજે મારે લેબમાં કામ છે. આજે તારો થિયરીનો ક્લાસ છે, ત્યાં તને બધી સમજણ પડી જશે. કમ્પ્યુટર એક સાધન છે, કમ્પ્યુટર વિજાણવીય સાધન છે, કમ્પ્યુટર સાધનોનો સમૂહ છે, એટલે એને આપણે કમ્પ્યુટર સિસ્ટમ કહીએ છીએ. કમ્પ્યુટર સિસ્ટમમાં ઇનપુટ સાધનો વિશે તમે જોઈ ગયા, પણ જો કમ્પ્યુટર સિસ્ટમમાં મહત્વનું કોઈ સાધન હોય તો તે સીપીયુ છે, જેને આપણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહીએ છીએ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એ કમ્પ્યુટર સિસ્ટમનું હૃદય છે. કમ્પ્યુટર સિસ્ટમમાં જે કંઈ પણ કાર્ય થાય છે, જે કોઈ પ્રક્રિયા થાય છે, તે સમગ્ર પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ એ જ સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુની સામેથી આપણે જોઈએ તો આપણને બે સ્લોટ જોવા મળે છે. આ બે સ્લોટમાં ઉપરનો એક જે સ્લોટ છે તેનું બટન દબાવતા કોઈ એક પ્લેટ બહાર નીકળે છે, અને એ પ્લેટમાં આપણે સીડી નામનું એક નાની સરખી ડિસ્ક તેના ઉપર મૂકી કોમ્પ્યુટરની અંદર દાખલ કરીએ છીએ અને તેના ઉપર રહેલી માહિતીને કોમ્પ્યુટરમાં લઈ જઈ શકીએ છીએ. તેથી તેને સીડી રોમ ડ્રાઈવ કહેવામાં આવે છે. સીડી રોમ ડ્રાઈવની જગ્યાએ સીડી રાઇટર પણ હોઈ શકે. સીડી રાઇટર એટલે કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને આપણે સીડી રાઇટરની મદદથી તે ડિસ્ક પર મુદ્રિત કરી શકીએ છીએ, રેકોર્ડ કરી શકીએ છીએ. સીડી રોમ કે સીડી રાઇટરની નીચે જે તમે એક સ્લોટ જોઈ રહ્યા છો તેને ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ કહેવામાં આવે છે. ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ એટલે ફ્લોપીની મદદથી કોઈ માહિતી આપણે સીપીયુમાં દાખલ કરી શકીએ છીએ, અથવા તો કોમ્પ્યુટરમાં રહેલી માહિતીને આપણે એ ફ્લોપી ડિસ્ક પર રેકોર્ડ કરી શકીએ છીએ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે મધ્યસ્થ પ્રક્રિયા એકમ. તમને એવું થશે કે આ સીપીયુમાં છે શું? સીપીયુ બહારથી જોઈએ તો ઢંકાયેલું છે, પરંતુ આ ઢંકાયેલા સાધનની અંદર ઘણા બધા ભાગો છે. આ ઘણા બધા ભાગોને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. સીપીયુની અંદર મધરબોર્ડ છે, મધરબોર્ડની અંદર એક પ્રોસેસર છે, મધરબોર્ડ ઉપર મેમરી એટલે કે સ્મૃતિ લાગે છે, મધરબોર્ડ પર કેટલાક સ્લોટ્સ હોય છે જેમાં જુદી જુદી ડિવાઇસીસ એટેચ કરવામાં આવે છે, જેવી કે સાઉન્ડ કાર્ડ, વીજીએ કાર્ડ, મોડેમ. આ બધા સાધનો જ્યારે ભેગા થઈ અને તેના વાયર્સ બહાર નીકળે છે તે વખતે આપણને યોગ્ય પ્રકારનું આઉટપુટ મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે આ જે સીપીયુ છે, એ સીપીયુમાં આવેલું મધરબોર્ડ એ લગભગ ઘણા બધા ઇનપુટ સાધનો મેળવવા માટેનું એક નાનું સરખું સાધન છે, અથવા એક એવું બોર્ડ છે કે જેમાં ઘણા બધા સાધનો જોડી શકાય છે. આ સાધનો જોડવા માટે સીપીયુની પાછળના ભાગમાં પોર્ટ્સ આવેલા હોય છે. આ જે પોર્ટ્સ છે એ પોર્ટ્સમાં કીબોર્ડ પણ જાય છે, માઉસ પણ જાય છે, તેમાં જો ઇન્ટરનલ મોડેમ હોય તો ઇન્ટરનલ મોડેમની અંદર ટેલિફોનનો વાયર જાય છે, જો પ્રિન્ટર હોય તો પ્રિન્ટરનો કેબલ બહાર નીકળે છે, મોનિટરનો કેબલ પણ આ સીપીયુની પાછળના ભાગમાંથી બહાર નીકળે છે. આમ જેટલી વસ્તુ તમારે ઇન કરવી હોય, એટલે કે ઇનપુટ સાધનો કોમ્પ્યુટરને જોડવા હોય, એ તમામ સાધનો સીપીયુના પાછળના ભાગમાં આવેલા પોર્ટ્સ દ્વારા જોડવામાં આવે છે. એવી જ રીતે જેટલા આઉટપુટ લેવા હોય એ તમામ આઉટપુટના વાયર્સ પણ આપણને સીપીયુની પાછળના ભાગમાંથી જુદા જુદા કનેક્શન દ્વારા મળતા હોય છે. જેમ કે તમારી ઈચ્છા સંગીત સાંભળવાની છે તો સીપીયુ તમને સાઉન્ડ કાર્ડમાંથી સાઉન્ડ આઉટ આપે છે. એ સાઉન્ડ આઉટ જ્યારે સ્પીકર સાથે જોડો છો તે વખતે પ્રોસેસિંગ યુનિટમાંથી જે સાઉન્ડ બહાર નીકળે છે તે આપણે સ્પીકર્સ દ્વારા સાંભળી શકીએ છીએ. આમ સીપીયુ એક એવું સાધન છે કે જે કમ્પ્યુટર સિસ્ટમમાં દરેક ભાગોને જોડે છે, અને દરેક ભાગોને જોડ્યા પછી દરેક ભાગમાંથી આવતી માહિતીને મેળવે છે, અને ત્યાર પછીનું આઉટપુટ એ સીપીયુમાંથી યોગ્ય આઉટપુટના સાધન દ્વારા મળે છે.
આ બધાનું નિયંત્રણ કેવી રીતે થતું હશે? સીપીયુમાં ત્રણ ભાગોની ગણના કરવામાં આવે છે. એક ALU, એરેથમેટિકલ લોજિકલ યુનિટ, તેને એરેથમેટિક લોજિક યુનિટ પણ કહેવામાં આવે છે. બીજું CU, જેને કંટ્રોલ યુનિટ કહેવામાં આવે છે. અને ત્રીજું મેમરી, જેને આપણે સ્મૃતિ પણ કહીએ છીએ. જ્યારે કોઈ પણ માહિતી કોમ્પ્યુટરમાં દાખલ કરવી હોય તે વખતે તે માહિતીને ખબર હોતી નથી કે કોમ્પ્યુટરમાં મારે ક્યાં જવાનું, અથવા તમે ફક્ત કીબોર્ડનો ઉપયોગ કરો છો અને કીબોર્ડ દ્વારા તમે માહિતી કોમ્પ્યુટરને મોકલો છો. જ્યારે કોઈ પણ માહિતી સીપીયુમાં પ્રવેશે છે તે વખતે સીપીયુમાં રહેલું નિયંત્રણ એકમ, જેને આપણે કંટ્રોલ યુનિટ કહીએ છીએ, તે કંટ્રોલ યુનિટ માહિતીને સ્મૃતિ તરફ દોરી જાય છે. એટલે કે પ્રથમ કોમ્પ્યુટરની મેમરીમાં તે માહિતી પહોંચે છે. જ્યારે માહિતી પહોંચે તે વખતે તમારી ઈચ્છા હોય કે મારે આ માહિતીમાંથી કેવા પ્રકારનું પરિણામ જોઈએ છે, તો તે માટેના તમે સૂચનો આપશો. આ સૂચનો પણ કંટ્રોલ યુનિટ દ્વારા મેમરીમાં પહોંચે છે અને જે તે સૂચન મુજબ જે તાર્કિકી અથવા ગાણિતિક પ્રક્રિયા કરવાની હોય તે મુજબની પ્રક્રિયા કરવા માટે નિયમન એકમ તે જ મેમરીને અથવા તે જ ડેટાને ALU સુધી લઈ જાય છે અને ALU યોગ્ય સૂચના મુજબ કામ કરી પાછું ફરીથી એ સ્મૃતિમાં લાવે છે અને એ સ્મૃતિમાંથી આપણને આઉટપુટ તરફ મળે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે કોમ્પ્યુટરની અંદર જ્યારે માહિતી દાખલ કરવામાં આવે તે વખતે તે માહિતી કોમ્પ્યુટરમાંથી સીપીયુમાં અને સીપીયુના વિવિધ એકમોમાં કેવી રીતે તબદીલ થાય છે, ટ્રાન્સફર થાય છે, તેનું સમગ્રપણે જો નિયમન કરતું કોઈ સાધન હોય અથવા કોઈક સીપીયુનો ભાગ હોય તો તે કંટ્રોલ યુનિટ છે, જેને આપણે CU કહીએ છીએ. તમે જોયું કે ગણિતના દાખલા ગણવા છે, તો ગણિતના દાખલા કરવા માટે તમારે ગાણિતિક પ્રક્રિયા કરવી પડે. તો આવી તમામ ગાણિતિક પ્રક્રિયાઓ જો સીપીયુના કોઈ એક ભાગમાં થતી હોય તેને આપણે એરેથમેટિક લોજિક યુનિટ કહીએ છીએ. તમને મિત્રો એવું થશે કે સીપીયુમાં ALUનું કાર્ય શું અથવા ALUનું મહત્વ શું? આપણે જોયું કે કોમ્પ્યુટર ફક્ત ગણતરી નથી કરતો, કોમ્પ્યુટર ઘણા બધા તાર્કિકી કાર્યો પણ કરી શકે છે. જેમ કે 8 એ 9 કરતા નાની સંખ્યા છે, 8 એ નાની સંખ્યા હોવી એનો કોઈ એક તર્ક છે. જો કોમ્પ્યુટરને એ ખબર ન હોય કે 8 એ નાની સંખ્યા છે અને 9 એ મોટી સંખ્યા છે, તો કોમ્પ્યુટર 8 અને 9 ને મોટી કે નાની એવી સંખ્યા તરીકે દર્શાવી શકતું નથી. એટલા માટે લોજિકલ યુનિટ એ હા કે ના જેવા અથવા સામ્યતા ધરાવતા, મોટાપણું ધરાવતા, નાનાપણું ધરાવતા એવા ઘણા બધા કાર્યો કરી શકે છે, તેમજ ગણતરીઓ પણ કરી શકે છે. આમ એરેથમેટિક લોજિકલ યુનિટ એ મનુષ્યનું મગજ જે કોઈ કાર્યો કરી શકે છે તેવા પ્રકારના ગણતરીના કે તર્કના કાર્યો આ કોમ્પ્યુટર કરી શકે તે માટે વિકસાવવામાં આવેલું છે. આપણે એ પણ જોયું કે સીપીયુનો એક ભાગ મેમરી પણ છે, મેમરી જેને આપણે સ્મૃતિ કહીએ છીએ. મેમરીના પણ બે પ્રકાર હોય છે, એક તો રીડ ઓનલી મેમરી, એને ROM કહેવામાં આવે છે, અને રેન્ડમ એક્સેસ મેમરી, જેને આપણે RAM કહીએ છીએ. રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે કોમ્પ્યુટરની અંદર જે કોઈ માહિતી મોકલવામાં આવે તે માહિતીનો સંગ્રહ કરવા માટેનું સ્થાન અથવા સ્થળ, કે કોમ્પ્યુટરની અંદર એટલે કે CPUમાં જો સૌ પ્રથમ માહિતી ક્યાંય જતી હોય તો તે મેમરી છે, રેન્ડમ એક્સેસ મેમરી છે. રેન્ડમ એક્સેસ મેમરીમાંથી માહિતી ALU તરફ જાય છે, ALUમાંથી પાછી મેમરી તરફ આવે છે, અને જો તે પરિણામ હોય કે મોનિટર ઉપર તેનું આઉટપુટ દર્શાવવાનું હોય તો તે આપણને CPU દ્વારા મોનિટર પર કે આઉટપુટ તરીકે મળે છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે મધ્યસ્થ પ્રક્રિયા એકમમાં તમે શું શું મોકલી શકશો? તમે ઇનપુટ તરીકે શું શું દાખલ કરી શકશો? ઘણી બધી બાબતો છે કે જે તમે તમામ બાબતોને CPUમાં મોકલી શકો છો. તમે ઇનપુટ સાધનોમાં જોયું કે તમારે પત્ર ટાઈપ કરવો હોય તો કીબોર્ડનો ઉપયોગ કરો છો, કોમ્પ્યુટરને સૂચનો આપવા હોય તો તમે માઉસ કે કીબોર્ડનો ઉપયોગ કરો છો, તમારે તમારા અવાજને રેકોર્ડ કરવો હોય તો તમે સાઉન્ડને પણ અંદર મોકલી શકો છો,
તમારે તમારો ફોટોગ્રાફ જો કમ્પ્યુટરમાં દાખલ કરવો હોય તો સ્કેનરની મદદથી તમે સીપીયુમાં મોકલી શકો છો. તમને એમ લાગે કે ના મારો વિડીયો મારે કમ્પ્યુટરમાં મોકલવો છે તો તમે તેને વિડીયો પણ મોકલી શકો છો. તમે ઈચ્છો તે તમામ કાર્ય કરવા માટે કમ્પ્યુટર સક્ષમ છે અને એટલા માટે જ આ મધ્યસ્થ પ્રક્રિયા એકમને ઘણા બધા ડેટા સમાવી શકે તેવો સાગર કયો છે અને આ સાગરમાં તમે દરેકે દરેક પ્રકારનો ડેટા મોકલી શકો છો. પણ આ બધો ડેટા જ્યારે મેમરીમાં જાય છે, મેમરી પછી તેના ઉપર જે કંઈ પ્રક્રિયા થવાની છે અથવા તમે ઈચ્છો છો તેવી પ્રક્રિયા થાય છે, ત્યાર પછી તમને જે કંઈ આઉટપુટ મળે છે એ આઉટપુટ તમે જોઈ શકો છો. આપણે ફરીથી જોઈ લઈએ કે આ સીપીયુમાં તમે શું શું મોકલી શકશો. સીપીયુમાં તમે લખાણ લખી શકશો, સીપીયુમાં તમે ચિત્ર મોકલી શકશો, સીપીયુમાં તમે વિડીયો મોકલી શકશો, સીપીયુમાં તમે ઓડિયો મોકલી શકશો, સીપીયુમાં તમે ઈચ્છો તે મોકલી શકશો, સેટેલાઇટ પરથી આવતી બાબતોને પણ તમે સીપીયુમાં દાખલ કરી શકો છો. આવા મધ્યસ્થ પ્રક્રિયા એકમમાંથી આઉટપુટ મેળવવાના સાધનો વિશેની માહિતી પણ તમારે જોઈશે. જ્યાં સુધી ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટનું એક સરસ મજાનું ચક્ર પૂર્ણ થતું નથી ત્યાં સુધી કમ્પ્યુટર પ્રક્રિયાની સમગ્ર સમજ પડતી નથી. સીપીયુમાં પણ ઘણી બધી ક્રિયાઓ થાય છે, ઘણી બધી પ્રક્રિયાઓ થાય છે. આ તમામ પ્રક્રિયાઓને સમજવા માટે તમારે મોનિટર વિશે સમજવું પણ જરૂરી છે. કારણ કે ચિત્ર જ્યારે તમારે આઉટપુટ તરીકે લેવું હોય તે વખતે એ ચિત્રનો કે ફોટોગ્રાફનું આઉટપુટ પણ તમને કાગળ ઉપર મળે છે, એ કેવી રીતે લઈ શકાય તે જોવા માટે આપણે આઉટપુટ સાધનો વિશેની માહિતી હવે પછીના કાર્યક્રમમાં જોઈશું.